ઉંટડી ગામે પોલીસે ઘર પરત કરેલા પરિવારને તીક્ષ્ણ હથિયાર વડે પડોશીએ હુમલો કર્યો. ઉંટડી ગામે રહેતા મનસુખ બુટિયાના પરિવાર સાથે પડોશમાં રહેતા નરસિંહ બુટિયાને ઝઘડો થયો. નરસિંહે મનસુખ બુટિયા પરિવારને ગામ છોડી જતા રહેવાની ધમકી આપી. ડરના લીધે મનસુખ પત્ની પુત્ર સાથે ગામ છોડી ચાલી ગયા. દોઢ વર્ષ સુધી મનસુખ રાણપુર, બોટાદ, વઢવાણ સહિતના ગામમાં રહ્યા. મનસુખે લીંબડી પોલીસ પાસે ઉંટડી ગામના પુનઃવસન કરવા મદદ માંગી. પીએસઆઈ બીકે મારુડા સહિત પોલીસ ટીમે મનસુખના પરિવારને રક્ષણ આપી ઉંટડી પુનઃવસવાટ કરાવ્યું. ભવિષ્યમાં તેમના પરિવાર સાથે કોઈ અઘટિત ઘટના ન બને તે માટે સહકાર આપવાની ખાતરી આપી. જોકે પુનઃવસવાટને એક માસ જેટલો સમય વીત્યો ત્યાં તો મનસુખના પરિવાર ઉપર પાડોશીએ હુમલો કર્યો. હુમલામાં મનસુખ, રવિ, કાંતા, રેખા અને રોહિતને ઈજા પહોંચી. ઘાયલોને સારવાર અર્થે લીંબડી સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા. ઝઘડાનું કારણ બહાર આવ્યું નથી, પણ પોલીસના આશ્વાસન બાદ પીડિત પરિવાર ઉપર ફરીવાર હુમલો થયાની ઘટનાને પોલીસની શાખા દાવ પર લગાવી હોય એવું લાગ્યું છે. બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ઉત્તેર, સુરેન્દ્રનગર.